આનંદ તૈયારીઓ તૈયારીઓ પૂર્ણ થઈ છે છે શરૂ હવે કલાકો રહી ગયા પાલિકાની ટીમ વિસર્જન સ્થળ પર કામગીરીમાં પણ જોતરાઈ ગઈ છે તાપી કિનારે માટીની પ્રતિમા વિસર્જનની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી તો બીજી બાજુ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આઠ ઝોનમાં ગણેશ પ્રતિમા વિસર્જન અર્થે કુલ વીસ જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે કોરોના મહામારીને લઈ આ વર્ષે શહેરમાં છ હજાર કરતા વધુ સાર્વજનિક ગણેશ મંડળ મૂર્તિ વિસર્જન વિસર્જન અંગે પાલિકાની ટીમ સ્થળ સ્થળ પર કામગીરીમાં હોવાથી જાણકારી ઉપરથી મળી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં કૃત્રિમ તળાવોને છેલ્લા કેટલાય દિવસોથી આખરી ઓપ આપવામાં આવ્યો હતો હાલ વિસર્જનની પ્રક્રિયાને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ગણેશ ભક્તો પણ આ વર્ષે મર્યાદિત સંખ્યામાં વિસર્જનની પ્રક્રિયા જોડાઈને કોવિડ નાઇન્ટીનની ની ગાઈડલાઈન નું પાલન કરશે ઉલ્લેખનીય છે કે રવિવારે વહેલી સવારથી ગણેશ વિસર્જનની પ્રક્રિયાઓ શરૂ થઈ જશે ત્યારે ભક્તો નમ માખે બાપાને વિદાય આપશે બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન ઇન્ડિયા